सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मंदहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने हेती जय स्वामी नारायण। सद्गुरु निष्कुळन स्वामी गुण ग्राहक ग्रंथ नी अंदर छेल्ले एम कथा लखे छे भगवान श्री हरि ना उपयोग मा आवेला घोड़ा होय हाथी होय जे जे वाहनो होय ए बधाय ने धन्य छे पालखी रथ वेल सकट गाड़ू जे जे भगवान ना उपयोग मा आव्यु छे ए बधाय ने धन्य छे। શ્રીજી મહારાજે જ્યારે ઉદાસ થયા અને કીધું સાલેમણના ડુંગરમાં અમારે જવું છે, ઉદાસ થઈને બીમાર થઈને સૂઈ ગયા હતા, સાલેમણના ડુંગરમાં જવું છે, કરીમ ભગતને કે ગાડું તૈયાર કરો, પછી મહારાજની પથારી ગાડામાં કરવામાં આવી। મહારાજ કે આ ગાડું બહુ ટૂંકું પડે છે, બે બાજુથી ખેંચો, એ પછી સંતો અને ભક્તો બે બાજુથી એને હલાવવા માંડ્યા, હલેસા નાખવા લાગ્યા। મહારાજ કે બસ લો હવે આ બરાબર લાંબુ થઈ ગયું, હવે ચલાવો। તે ગાડું ચલાવ્યું નહીં, ત્યાં જ ઊંચું નીચું કર્યું। મહારાજ કે આ ગાડું હાલે છે, હા મહારાજ, તો આ શું થાય છે મહારાજ, રોદા આવે છે કે। પછી થોડી વાર થઈને ત્યાં સંતો ભક્તો કે મહારાજ લો હવે સાલેમાળના ડુંગરા આવી ગયા। પછી મહારાજ આમ બેઠા થઈને જોવે તો હતા ને અન્યા, મહારાજ કે તમે અમને છેતર્યા। અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે અમને બહુ વખત છેતર્યા છે એટલે ચાલે, એવી મહારાજે ગાડાની લીલા કરેલી। પણ ઘણી વખત ભગવાન પોતે ભક્તોના પ્રેમને વશ થઈને અલગ અલગ વાહનોને મહારાજે અંગીકાર કરેલા, એ બધાય વાહનોને ધન્ય છે નિષ્કુળન સ્વામી લખે છે। આગળ હવે સ્વામી લખે છે, વિધ વિધ કે વાહન ઉપરે ચડે હે ચતુરારાય, દેને આય દર્શન કુવન માલી સોવન માય। વિધ વિધ કે વાહન ઉપરે ચડે હે ચતુરારાય, દેને આય દર્શન કુવન માલી સોવન માય। બહુવિધ વિધ છાયા વન કી સો કે તે નાવત પાર, ધન્ય આંબાએ હયા બલી જહા બેઠત હે મોરાર, ધન્ય આંબાએ આંબલી જહાં બેઠત હે મોરાર। સ્વામી લખે છે વિધ વિધના વાહનો ઉપર બેસીને ભગવાન
દર્શન દેવા માટે જાણે વનમાં આવ્યા હોય, એટલે કે ફૂલવાડીમાં આવ્યા હોય, બગીચામાં આવ્યા હોય, અને એ સમયે જે કોઈ ભગવાનના ભક્તો ત્યાં આગળ હોય, બીજા જીવ હોય, જેને જેને ભગવાનના દર્શન કર્યા એના બહુ મોટા ભાગ્ય છે. દેને આયે દર્શન કો વન માલિસો વન માય, વનમાળી વનમાં દર્શન દેવા માટે આવ્યા હોય સ્વામી કે એને ધન્ય છે. મહારાજ ઘણી વખત ગઢપુરની અંદર દરબારગઢમાંથી લક્ષ્મીવાડીએ જતા અને લક્ષ્મીવાડીએ જઈને સભા કરતા. ઘણી વખત મહારાજ ભગવાનના ભક્તો ખેતી કરતા હોય એના ખેતરોમાં જતા અને ત્યાં જઈને દર્શન દેતા. પ્રેમી ભક્તો, શ્રીજી મહારાજ માટે ભાવનાથી અને યાદ કરતા હોય, ખેતરની વાડીમાં ખેતરે યાદ કરતા હોય અને ભગવાનને યાદ કરતા હોય, ભગવાન ન્યા જઈને રોટલો માગે એવું પણ થયું છે. અમૃતબાને જ્યારે મહારાજ એમના ઘરે ગયા અને એ અમૃતબા જ્યારે પોતાને ઘેર મહારાજને જમવા માટે અને રહેવા માટેનો આગ્રહ કરે છે અને મહારાજ કે અમારે તો આગળ જવું છે, અમૃતબા કે મહારાજ રોકાઈ જાઓ અહીં આગળ, તોય પણ કહે છે લાંગણોદના અમૃતબા કે મારે ત્યાં મહારાજ તમે રોકાવો. મહારાજ કે અમારે રોકાવાય એવું નથી, મહારાજ ત્યાંથી નીકળે છે અને એ જ બાઈની વાડીએ જઈને રોકાય છે અને આને ખબર પડે છે અને સવારની અંદર સેવ સાકર અને ઘી લઈને જાય છે અને સાકરની જગ્યાએ કાચો લોટ લઈને પહોંચે છે, પણ મહારાજ એના પ્રેમને વશ થઈને ફૂલવાડીમાં જમે છે. એવી રીતે શ્રીજી મહારાજ જે જે વાહન ઉપર બેસીને કોઈની વાડીમાં ગયા, ખેતરમાં ગયા, એ વાડીઓને ધન્ય છે, એ આંબા અને એ આંબલી એને પણ ધન્ય છે. અને જેના ભાગ્ય હોય એ આંબા નીચે જ મહારાજ બેસે, જે વૃક્ષના મોટા ભાગ્ય હોય એની નીચે જ ભગવાન અને સંતોની બેઠક થાય. શ્રીજી મહારાજ ગઢપુરથી સંઘ સાથે વડતાલ જતા હતા અને સંઘમાંથી એક કૂતરાએ ત્યાં જોયું કે સંઘમાં મહારાજ ચાલ્યા જતા હતા. રસ્તાની અંદર એક કૂતરાએ સસલું પકડ્યું, કૂતરાએ સસલું પકડ્યું એટલે જે માણસો હતા એ પેલા સસલાને છોડાવવા માટે કૂતરાને હાડ હાડ કરવા માંડ્યા અને કાઢી મૂક્યું. પણ સસલું ડચકા ખાવા લાગ્યું, કારણ કે પેલા કૂતરાએ સસલાને બરાબર પકડેલું, દાંત વાગેલા, ડચકા ખાવા લાગ્યું. મહારાજે આવીને વર્તમાન ધરાવ્યા, ભગવાને પોતે એ સસલાના મૃત્યુ સમયે એને વર્તમાન ધરાવ્યા. કોઈનો અંતકાળનો છેલ્લો શ્વાસ બાકી હોય અને જો એને ભગવાન કે ભગવાનના સંત વર્તમાન ધરાવી દે તો એ જીવનું પરમ રૂડું થાય. એટલું રૂડું ચોક્કસ થાય કે લક ચોરાસીમાં ન જાય, એટલું રૂડું ચોક્કસ થાય એ જમપુરીમાં ન જાય. એને સત્સંગ મધ્ય જન્મ ધરી અને આત્યંતિક કલ્યાણ કરવા માટેની એને ઈચ્છા જાગૃત થાય, એને સત્પુરુષોનો સંગ મળે, ભગવાનના ભક્તોનો સંગ મળે અને એ જન્મે ભગવાનના ધામને પામે, આવું આયોજન થઈ જાય. મહારાજે પોતાની દયાળુ પ્રકૃતિના કારણે એ જે સસલું હતું એને વર્તમાન ધરાવ્યા, પાણી પાયું, સદગતિને મહારાજની કૃપાથી પામ્યું. ત્યારે જે મહારાજની સાથે કાઠી દરબારો હતા એમને મહારાજને પૂછ્યું, ભીષ્મ પિતામહની જેમ તમારા દર્શન કરીને આ સસલાએ દેહ મૂક્યો, તે આગળ જતા પછી મહારાજે રસ્તાની અંદર બપોરા કરવા વૃક્ષ જોવા કહ્યું, કંઈ ઝાડવું હોય ને તો આપણે બપોરા કરી લઈએ, નાસ્તા પાણી કરી લઈએ, જમી લઈએ. તે એક આંબો આવ્યો, નિષ્કુળન સ્વામી લખ્યું, ધન્ય આંબા હે આંબલી જહા બેઠત હે મોરાર. એક આંબો જોયો, ઘેઘૂર આંબો, દરબારોએ જોયો એટલે બધા કે આપણે એ આંબા નીચે મહારાજને કહીએ કે મહારાજ આપણે બપોરા ન્યાય આંબા નીચે કરીએ. પણ ત્યાં આગળ જ્યાં મહારાજ અને એ બધા દરબારો ત્યાં ભેગા થઈને આંબા નીચે બેસવા જાય ત્યાં તો કોઈ મળ કરેલું, તે પછી એ આંબા નીચે ના બેઠા અને બીજો જે નાનું વૃક્ષ હતું આંબાનું નહોતું, છાંયો ઓછો હતો, ત્યાં જઈને મહારાજને બધા દરબારો સંતો જે આર્યા હતા બધા ત્યાં બેઠા. ત્યારે મહારાજ કે પેલો કૂતરો હતો ને એ સસલાનો મિત્ર હતો, આમ ઉપરથી શું દેખાતું હતું, દુશ્મન, પણ એ કૂતરો સસલાનો મિત્ર હતો એથી એને સસલાનું મૃત્યુ એવા સમયે કર્યું
કે જ્યાં આગળ અમે પહોંચ્યા. એટલે કૂતરો ખરેખર સસલાનો મિત્ર થયો. જો એ કૂતરાએ સસલાને એવી રીતે પકડ્યું ન હોત તો એ સસલું ક્યાંય ફરતું હોત, અમારા યોગમાં આવત નહીં. એ સસલાને અમારા યોગમાં આવવા માટે નિમિત્ત કૂતરું બન્યું. એ કૂતરાએ એ સસલાને અમારા યોગમાં અપાવ્યું એટલે એ સસલાનો મિત્ર થયો. અને આ મળ કરનાર માનસ આંબાનો વેરી હશે, તે મળ કર્યું તેથી અમે ન બેઠા, નહીં તો આ આંબાનું કલ્યાણ થાત. ભગવાન જે જે વૃક્ષ નીચે બેઠા હોય કલ્યાણ થાય. અમદાવાદની અંદર એક ઘટના ઘટી ગઈ, અમદાવાદ મંદિરની અંદર ઘણા વર્ષો પહેલા, કે સવારમાં ભગવાનની મહામંત્રની ધૂન થાય ત્યારે બે છોકરાને સમાધિ થાય. ધૂન થાય અને છોકરાને સમાધિ થાય. સમાધિ થાય એટલે ભગવાનના અક્ષરધામમાં જાય. અક્ષરધામમાં જ જાય એવું નહીં, અક્ષરધામમાં જઈ અને ભગવાન પાસેથી ક્યારેક લીલા લવિંગ, ક્યારેક ઇલાયચી, ક્યારેક સોપારી, અને એવા એવા તેજાના લઈને આવે કે જે કદાચ ઉપલબ્ધ દુકાનેથી લેવા હોય તો પણ ન મળે. લીલા લવિંગ ક્યાંથી મળે? અમદાવાદમાં કોઈને લીલા લવિંગ ગોતવા હોય તો ક્યાંથી મળે? અહીં અમેરિકામાં જ લીલા લવિંગ ગોતવા હોય તો ક્યાંથી મળે? એ તો ઝાંઝીબાર જેવું હોય કે જ્યાં આગળ એનું ઉત્પાદન થતું હોય એવા પ્રદેશોમાં જો ગયા હોય તો ત્યાં લીલા લવિંગ મળે. બાકી બીજે લવિંગ મળે પણ લીલા લવિંગ ગોતવા મુશ્કેલ છે. એટલે આ લોકો સમાધિમાં જાય ત્યારે ભગવાન એને એવા એવા પદાર્થો આપે કે જે પદાર્થોથી દરેકને આશ્ચર્ય થાય. પછી એક વખત એમને એવું કહેવામાં આવ્યું કે તમે આ વખતે ભગવાન પાસે સમાધિમાં જાઓ ને ત્યારે પૂછી લેજો કે તમને મહારાજ આવી રીતે સમાધિ કરાવે છે અને દર્શન આપે છે, આનું શું કારણ છે? અને ત્યારે એ બંને છોકરાઓ સમાધિમાં, તો ધૂન ચાલુ થાય, મહામંત્રની ધૂન થાય એટલે બંનેને લગ્ની ભગવાનમાં લાગી જાય અને ભગવાનના આકારે તદાકાર થઈ જાય, સમાધિમાં ભગવાનની પાસે પહોંચી જાય. ભગવાનને જઈને પૂછ્યું, મહારાજ અમારા એવા તો શું પુણ્ય? ત્યારે મહારાજે કહ્યું, ગયા જન્મમાં તમે બે વૃક્ષનો દેહ પામેલા હતા અને તમારી નીચે મારા સંતો બેઠા હતા અને એને ભજન કર્યું હતું, મારા મહામંત્રનો જપ કર્યો હતો, ધૂન કરી હતી, એ તમે લોકોએ સાંભળી હતી, એના પ્રતાપે તમને આ સત્સંગમાં જન્મ મળ્યો છે અને તમે મારા એ સંતોને અર્થે છાયા રૂપે થયા હતા, એને અર્થે તમને એ પુણ્યના પ્રતાપે અમારા રાજીપા રૂપે તમને સમાધિ થઈ છે. હવે જે વૃક્ષની નીચે ધૂન થઈ છે, સંતો બેઠા હોય એ વૃક્ષોના પણ આટલા મોટા ભાગ્ય થઈ જતા હોય, તો ભગવાન જે જે વૃક્ષ નીચે ફર્યા હોય, બેઠા હોય, જે જે વૃક્ષોના સંપર્કમાં આવ્યા હોય, જે જે આંબાવાડિયા, જે જે ખેતર આદિકના સંપર્ક ભગવાનને થયો હોય, એ બધાય અતિ ભાગ્યશાળી છે. એ બધાયના દર્શન કરવાથી આજે પણ આપણે પાવન થઈએ છે. એ ચરણરદને માથે ચડાવવાથી આજે પણ આપણે પાવન થઈએ છે. સિંહાસન સોય સોયા મને સજે ગાદી તકિયા મેલ, બીછા હે વિદ વિદ કે આય બેઠ હે અલ બેલ. સિંહાસન વિદ વિદ સિંહાસન સોય સોયા મને સજે ગાદી તકિયા મેલ, બીછા હે વિદ વિદ કે આય બેઠે હે અલ બેલ. ઓર આસન વિદ અનેક હે રચી બેઠત રાજા રાન, તાકે તોલે તેહ નહીં જ્યાં બેઠે હે શ્યામ સુજાન. તાકે તોલ તેહ નહીં જ્યાં બેઠે હે શ્યામ સુજાન. ભગવાન શ્રી હરિની સેવાની અંદર કોઈ બિછાનાઓ આવ્યા હોય, કોઈ આસનો આવ્યા હોય, ભગવાન માટે કોઈ આસનો પાથરી દીધા હોય, બનાવ્યા હોય, સિંહાસન બનાવ્યું હોય ને એની અંદર આવીને ભગવાન બેઠા હોય, તો એ બધાય જેને જેને એ સિંહાસન બનાવ્યું છે, જેને એ બેઠક બનાવી છે, એ બધાય ઉપર ભગવાન શ્રીહરિ અતિશય રાજી થાય. ભગવાનના ઉપયોગમાં આવેલું એ આસન, ભગવાનના ઉપયોગમાં આવેલું
એ ઢોલિયો એ બધાઈને પણ સ્વામી કે ધન્ય છે. એકવાર લક્ષ્મીવાડીની અંદર બે સંતો સેવા કરતા હતા ખેતીની, અને એ સમયે મહારાજ ત્યાં જઈ ચડ્યા અને ત્યારે સંતોએ ત્યાં અગાઉથી માટી ભરી અને માટીનો ઢગલો કરીને એની ઉપર આસન પાથરીને તૈયાર રાખેલું. મહારાજની સાથે ગોપાળાનંદ સ્વામી પણ હતા. ઊંચો ઢગલો માટીનો કરી અને આસન, ત્યાં ક્યાં સ્ટેજ બનાવવા માટે બધું જવું, માટીનો ઢગલો ઊંચો કર્યો. સંતોને ખબર હતી કે મહારાજ આવશે વહેલા મોડા, તો મહારાજ માટેનું આસન તૈયાર રાખ્યું. માટીના ઢગલા ઉપર ખાલી એક આસન પાથરીને, સાદડી પાથરીને તૈયાર રાખેલી. મહારાજ આવ્યા, મહારાજ એ આસન ઉપર બેઠા અને મહારાજ બહુ રાજી થયા. ગોપાળાનંદ સ્વામી બહુ રાજી થયા. મહારાજ કહે, સ્વામી આ સંતોની સમજણ કેટલી સરસ છે કે અમારા આવતા મોર અહીં આસન બનાવી રાખ્યું છે. અને ભગવાને પોતાનો રાજીપો એ બંને સંતોને આપ્યો. મહારાજ એમને ભેટ્યા અને મહારાજ અતિશય રાજી થયા. એટલે ભગવાન જે સિંહાસનમાં બેઠા હોય, જે ગાદી તકિયાનો ઉપયોગ કર્યો હોય, એ બધાને ધન્ય છે જેને ભગવાનને સિંહાસનમાં બેસવા માટેનું સિંહાસનની સેવાઓ કરી. અહીંયા આગળ આ પીવડા ઘનશ્યામ મહારાજને સોનાના સિંહાસનમાં બેસાડવા માટે જે કોઈ ભગવાનના ભક્તોએ સેવા કરી, બહુ મોટા ભાગ્ય છે. ભગવાનને સોનું સૂન, ભગવાનને લાકડાના રાચ રચીલા કોઈ સિંહાસનો એ જરૂર નથી, એ સોનું નથી, એ આપણો પ્રેમ છે. એ સિંહાસનની ડિઝાઇનો નથી, આપણો પ્રેમ છે. એક હૃદયરૂપી સિંહાસન છે, સિંહાસનની અંદર પણ આપણે ભગવાનને બેસાડવાના છે. હૃદયરૂપી સિંહાસન છે, એમાં ભગવાનને જે સાચી રીતે પધરાવવા, એ આપણું સાચું સિંહાસનનું દાન છે. ઘણા પ્રકારના સિંહાસનો હોય, પરંતુ હૃદયરૂપી જે સિંહાસન છે એની અંદર માયારૂપી શત્રુ બેઠો છે. એ સિંહાસન ઉપર 51 ભૂતરૂપી શત્રુ બેઠા છે. એ બધાને ઉઠાડીને આ જન્મે ભગવાન અને ભગવાનના મોટા સાધુનો સંગ કરીને, શાસ્ત્રોનું શ્રવણ કરીને, મનન ચિંતન નિધ્યાસ કરીને એ સાક્ષાત્કારને પામવું છે કે હૃદયના સિંહાસન ઉપર પરમાત્મા બિરાજે. એ હૃદયના સિંહાસન ઉપર મહારાજ બિરાજે, કારણ કે સિંહાસન મહારાજ માટેનું છે. જ્યારે એ સંપૂર્ણ સિંહાસન મહારાજ માટેનું થઈ જાય, ત્યારે આપણે સાચું સિંહાસનનું ભગવાનને દાન કર્યું. આપણું હૃદયરૂપી સિંહાસન છે એ મહારાજથી શોભવું જોઈએ. એવું ન થવું જોઈએ કે હૃદયરૂપી સિંહાસનમાં મહારાજને સંકળાશ પડે, કારણ કે એક સિંહાસન ઉપર 4-5 જણને બેસાડો તો શું થાય. આ એક આ વ્યાસપીઠ હોય, આની ઉપર એક જણ બેસી શકે, બહુ કદાચ મહેનત કરો તો બે કે હાલો, એથી વધારે મહેનત કરો 4 બેસી શકે, ને એથી વધારે મહેનત કરો જો પાતળા થોડા એ હોય તો 6 બેસી શકે. પછી આની ઉપર 15 જણને બેસાડે તો શું થાય. એમ હૃદયરૂપી સિંહાસનની અંદર મહારાજ સિવાયના બીજા બેઠેલા બધાને ઉતારવા પડે. આપણી સત્સંગ કરવા પાછળની મહેનત એના માટે છે કે આપણા હૃદયરૂપી સિંહાસનની અંદર એક સ્વયં શ્રીજી મહારાજ ગઢડા અંત્યના 9મા વચનાવૃત પ્રમાણે, આ મધ્યના 13મા વચનાવૃત પ્રમાણે, લોયાના 13મા વચનાવૃત પ્રમાણે જે શ્રીજી મહારાજે વર્ણન કર્યું છે, સોરી લોયાનું 14મું વચનામૃત, જે મહારાજે રૂચિનું વચનામૃત એની અંદર જે વર્ણન કર્યું છે, મધ્યના 13મામાં જે મહારાજે તે જ મધ્ય સિંહાસનનું પોતે વર્ણન કર્યું છે, અંત્યના 38મામાં મહારાજે અનંત મુક્તોએ સહિત જે સભા અક્ષરધામની અંદર બિરાજમાન છે વાત કરી છે, એ સંપૂર્ણ સભા, એ સંપૂર્ણ સિંહાસન આપણા હૃદયમાં તૈયાર થવું જોઈએ. આપણા હૃદયમાં એ તૈયાર થઈ ગયું એટલે માની લો આપણા જીવનનું બધું જ કાર્ય પૂર્ણ થઈ ગયું, બધું જ કાર્ય પૂર્ણ થઈ ગયું. સિંહાસનમાં જ્યારે ભગવાન બિરાજી જાય, ભગવાન પોતાના મુક્તોની સભાએ સહિત બિરાજી જાય, આનાથી મોટું હૃદયરૂપી સિંહાસનનો બીજો કોઈ શણગાર નથી. હૃદયરૂપી સિંહાસનની અંદર ભગવાન જ્યારે બિરાજે ને ભગવાનના મુક્તો બિરાજે, એટલે આપણા આખા જીવનના તમામ શ્વાસો એની સાર્થકતા થઈ જાય. માટે આપણે બધા એમાં સાવધાન બનીએ. અહીંયા આગળ તો કીધું કે એ સિંહાસન છે એને ધન્ય છે જે સિંહાસનમાં ભગવાન બેઠા, ત્યારે આપણે ચોક્કસ એના આધારે એમ કહી શકીએ,
આપણું એ જ હૃદયરૂપી સિંહાસન ધન્ય છે, જે હૃદયરૂપી સિંહાસનની અંદર સ્વયં ભગવાન બેઠા હોય, જેના હૃદયરૂપી સિંહાસનની અંદર ભગવાન સિવાયનું બીજું બેઠેલું છે, એને બહુ મોટું નુકસાન છે, બહુ મોટું નુકસાન છે. આ લોકની સંપત્તિ જાય તો આ લોકમાં થોડું નુકસાન થાય, પરંતુ જો સિંહાસન આપણું હૃદયરૂપી છે એની અંદર ભગવાન ન બિરાજે અથવા ભગવાન સિવાયનું બીજું બધું જ બેસી જાય, તો એનાથી જીવને જેટલી હાનિ છે એટલી હાનિ બીજી કોઈ વાતે કરી નથી. એટલે જ મહારાજ વર્તાલના 16માં એમ કહે છે, અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. એટલે જ મહારાજ કહે છે, એટલે જ મહારાજ જાણપણારૂપ દરવાજે ઊભા રહેવા માટે કહે છે, એટલે જ મહારાજ મધ્યના 55માં વચનાવતમાં સોનીની પેઢીમાં મહારાજ કે અમે તપાસતા રહીએ છીએ વારે વારે કે હૃદયની અંદર ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય રૂપી જે સોનું છે એ સોનામાં રખે કોઈ રૂપાનો ભાગ બીજો ભળી જાય નહીં, માયાના તત્વો ભળી જાય નહીં. મહારાજ કે વારે વારે તપાસીએ છીએ અને વારે વારે તપાસવાથી એ સિંહાસન રૂડું રહે, સાફ રહે. આપણે કોઈ જગ્યાએ બેઠક કરવી હોય તેને રોજ સાફ રાખીએ તો ધૂળ ન ચડે, સાફ ન રાખીએ તો ચડી જાય. એવી રીતે આ હૃદયરૂપી સિંહાસનને રોજ વિચારે કરીને પંચાળાના પહેલા પ્રમાણે મહારાજના મહિમાનો, મહારાજના ધામના મહિમાનો વિચાર કરીને, આ લોકના નાશવંત પદાર્થોને નાશવંત જાણીને, આ લોકના નાશવંત વ્યક્તિઓને નાશવંત જાણીને, શાશ્વત એવા પરમાત્મા, શાશ્વત એવું ભગવાનનું ધામ, એને વિશે પ્રીતિ જબરજસ્ત જ્યારે લાગે ત્યારે આપણા હૃદયરૂપી સિંહાસનમાં કેવળ મહારાજ રહે. ઓરયાસન વિદ અને કહે રચી બેઠત રાજા રાન, તાકે તોલે તેહ નહીં જ્યાં બેઠે હે શ્યામ સુજાન. ઓરે આસન વિદયને કહે રચી બેઠત રાજા રાન. બીજા તો ઘણા આસન હોય જેની ઉપર મોટા મોટા રાજાઓ બેઠા હોય, મોટા મોટા રાજાઓ બેઠા હોય. ભગવાન શ્રીહરિ એક લાકડાના ઢોલિયા ઉપર બેઠા હોય, છપર પલંગ ઉપર બેઠા હોય, ખુરશી ઉપર બેઠા હોય, અને મોટા મોટા રાજાઓ હોય ને એ સોનાની પાટો નાખીને બેઠા હોય, પણ એ સોનાની પાટોની કોઈ કિંમત નથી. કારણ કે જે મનુષ્ય છે, જે જન્મીને મરી જાય છે, એવાની ઉપયોગમાં આવેલી કોઈ વસ્તુઓની કોઈ કિંમત હોતી નથી. હા, હિસ્ટ્રી તરીકે જગતમાં રખાય છે બધે હિસ્ટ્રી, પણ ભગવાનના ઉપયોગમાં આવેલો પદાર્થ છે ને તો કલ્યાણકારી થાય. બોલો, હિસ્ટ્રીની અંદર કહેવાય એ હિસ્ટ્રીમાં રહે. હિસ્ટ્રીને દેશનું ગૌરવ કહેવાતું હોય, કોઈ પણ સમાજનું ગૌરવ એની હિસ્ટ્રી છે, એટલે સારું કહેવાય, પરંતુ કલ્યાણકારી ના થાય, કલ્યાણકારી ના થાય. અરે, ત્યાં સુધી કે કેટલી જગ્યાએ તો મોટા મોટા રાજાઓ હોય, એને જ્યાં દફનાવ્યા હોય એની ઉપર મોટી મોટી ઇમારતો ચણીને, એવું છે કે એનું આખું જ્યાં હિસ્ટ્રીનું બધું રાખ્યું હોય એ જગ્યાએ બધાને જેટલાને દફનાવવામાં આવ્યા હોય એ બધાની કબરો ન્યા જ હોય, એવું પણ બને છે. પરંતુ પરમાત્માના ઉપયોગમાં આવેલી વસ્તુ એક નાની હોય, સામાન્ય હોય, તો પણ એ બહુ કિંમતી છે, કારણ કે કલ્યાણકારી છે. ઓલું કલ્યાણકારી નથી, આ કલ્યાણકારી છે. માટે ભગવાનના ઉપયોગમાં જે જે પદાર્થ આવે એને પણ સાચવીને રાખો. હમણાં ભગવાનના ભક્તોએ પીવડા ઘનશ્યામ મહારાજે પહેરેલી પાઘ હતી, પીવડા ઘનશ્યામ મહારાજે પહેરેલા કંઈક દાગીનાઓ હતા, અને અહીં આગળ ખાલી મૂકવામાં આવ્યા કે જે કોઈ ભક્તોને લેવા હોય તો લઈ લેજો. તો કેટલા બધા ભક્તો એક જ દિવસની અંદર ઘણી બધી વસ્તુઓ જે મહારાજને એક વાર ઉપયોગમાં આવી હોય, બે વાર આવી હોય, ચાર વાર આવી હોય, હવે સંતો એને ધરાવી ન શકતા હોય, કારણ કે બીજા વાગાઓ વધી ગયા હોય, બીજા ઘરેણાઓ નવા નવા આવ્યા હોય, તો ભક્તોએ પોતાના ઘરમાં સ્મૃતિ માટે એને રાખી. એ પાગ ભગવાનની હોય એ તો શું કરવાના, ઘરમાં સ્મૃતિ તરીકે જ રાખવાના છે કે આ મહારાજની પહેરેલી પાગ છે. ભગવાનના ઉપયોગમાં ગમે તે રીતે આવ્યું, મનુષ્ય આકારે મહારાજ હોય ત્યારે આવ્યું હોય કે અર્ચા સ્વરૂપે આવ્યું હોય ત્યારે આવ્યું હોય, મહારાજ તો મહારાજ જ છે. આપણો જો સાચો ભાવ છે, આપણો જો આપણી જો શ્રદ્ધા છે, આપણો જો વિશ્વાસ છે,
તો મહારાજ તો મહારાજ છે, મનુષ્ય આકાર હોય અર્ચા સ્વરૂપે હોય, જેને વિશ્વાસ નથી શ્રદ્ધા નથી એને તો અર્ચા સ્વરૂપે હોય તોય શું, અને મનુષ્ય આકારે હોય તોય શું. મનુષ્ય આકારે હોય ત્યારે સામાન્ય મનુષ્ય જેવા જાણે, અને અર્ચા સ્વરૂપે હોય ત્યારે પથ્થર ચિત્રામન ને ધાતુની મૂર્તિ જાણે. એને મન તો બે સમાન જ છે, એને મન પ્રસાદીનો કોઈ મહિમા નથી. પણ ભગવાનના ઉપયોગમાં જે જે આસનો આવ્યા એ બધાને સ્વામી કે ધન્ય છે. બાકી તો બીજા રાજાઓના આસનો છે એની કોઈ કિંમત ભગવાનના ઉપયોગમાં આવેલા આસન પાસે નથી. જૂથ જૂથ મિલે બહુ જન કે નિરખત નઈને નાથ, આનંદાયો અતિ અંગ મે સબે ભય સનાથ. જૂથ જૂથ મિલે બહુ જન કે નિરખત નઈને નાથ, આનંદ આપ્યો અતિ અંગ મે સબે ભય સનાથ. જૂથ જૂથ મિલે બહુ જન કે એટલે કે ભક્તોના ટોળે ટોળા, જે જે ગામડાઓમાંથી આવ્યા હોય, અલગ અલગ જગ્યાઓથી આવ્યા હોય, એ ભક્તોના ટોળે ટોળા ભગવાન પાસે આવ્યા, ભગવાનના દર્શન કરે છે. આનંદ આવ્યો હતી અંગમે સબેહી ભય સનાથ, બધાય ભગવાનના દર્શન કરીને આનંદમાં આવી ગયા છે અને સનાથ થઈ ગયા છે. એવું દરેકને લાગે છે કે અમારા મોટા ભાગ્ય છે કે અમને આવા મહારાજના દર્શન થયા. જ્યારે જ્યારે મહારાજના દર્શન આપણે કરીએ ત્યારે અહોભાવથી કરીએ, જ્યારે ભગવાનના સંતો અને ભક્તોના દર્શન કરીએ ત્યારે અહોભાવથી કરીએ. સત્સંગનું મૂળ છે અહોભાવ. જો અહોભાવ આપણા જીવનમાંથી જતો રહ્યો ત્યાર પછી સત્સંગ છે જ નહીં. કારણ કે જેને સત્સંગ થાય છે એને તો પ્રથમના 78માં વચનામૃત પ્રમાણે સદાય અહો અહો અહોપનું રહ્યા કરે, પણ અહો અહોપનું જેટલું લુપ્ત થાય છે એટલો આપણો સત્સંગ ઓછો થાય છે. જેવી રીતે કોઈ છોડને પાણી મળતું હોય, પ્રકાશ મળતો હોય, હવા મળતી હોય તો એ છોડ વિકસવાનો જ છે. ખાતર મળે, જમીન સારી હોય તો એ છોડનો વિકાસ સારો જ થાય. એના પરથી અનુમાન થાય કે આને વાતાવરણ પણ સારું મળ્યું હશે અને આનો વિકાસ પણ સારો થયો છે, એટલે એની માવજત કરવાવાળો પણ ધ્યાન રાખતો હશે, અને ખાતર અને પાણી પણ સારા મળ્યા હશે, એ બીજ પણ સારું હશે, આવું અનુમાન ઉપરથી જણાય. કારણ કે બધું સરસ સાનુકૂળ હોય તો જ એ ઉગે, નહીં તો ઉગે નહીં. કેવી રીતે ઉગે? નહીં તો બળી જાય. એવી રીતે સત્સંગની અંદર આપણને ભગવાને જ્યારે આપણને સારું શરીર આપ્યું હોય, સમજી શકીએ એટલી બુદ્ધિ આપી હોય, આંખની અંદર હજુ આપણે મહારાજના દર્શન કરી શકીએ એમ હોય, ભગવાનની વાતો સાંભળી શકીએ, કાનથી એવા કાન સક્ષમ હોય, ત્યારે અહો અહોપણું. આવા મોટા મહારાજ મને મળે ક્યાંથી? મહારાજને જ્યારે જ્યારે સ્તુતિ કરીએ ત્યારે મહારાજને એક વાત અવશ્ય કેવી, હે પ્રભુ તમે બહુ મોટાનો હું બહુ નાનો જીવ, છતાં પણ તમે મને કૃપા કરીને મળ્યા છો, દયા કરીને મળ્યા છો. મારો કોઈ અધિકાર નથી, મારો કોઈ રાઈટ નથી કે તમે મને મળો, મારી અંદર એવી કોઈ લાયકાત નથી કે તમે મને મળો, પણ તમે મને મળ્યા છો એ કેવળ તમારી દયા છે, તમારી કૃપા છે. આવી ભગવાનને પ્રાર્થના કરીએ ને તો અહોભાવ ક્યારે થાય? કોઈ પ્રત્યેનો અહોભાવ કરવો હોય ને ત્યારે આપણે આપણી જાતને બહુ ન્યૂન કરવી પડે એના પ્રત્યે, તો જ અહોભાવ થાય. આપણે જો એની જે એના ગુણ હોય, એની જે લાયકાત હોય, એના કરતાં આપણે વધારે લાયકાત બતાવીએ ને વધારે ગુણ બતાવીએ તો આપણને અહોભાવ એમાં થવાનો છે, ન થાય. આપણે જ્યારે રૂપિયા કરતાં એક ડોલર પડ્યો હોય એની કિંમત વધારે જાણી છે ત્યારે આપણને રૂપિયા કરતાં ડોલરમાં અહોભાવ થાય છે, અને એક ડોલર પાઉન્ડની બાજુમાં પડ્યો હોય તો પાઉન્ડ પ્રત્યે અહોભાવ થશે કે ભાઈ ડોલર જેટલું નહીં આપે એટલા પાઉન્ડ આપશે, એટલો આ વજનદાર છે. એવી જ રીતે ભગવાન, ભગવાનના સંત કે ભક્ત, એની અંદર અહોભાવ જે થાય એ અહોભાવ થાય છે વિચારથી. જેને વિચાર નથી એને અહોભાવ ક્યારેય નહીં થાય. અને સત્સંગ કર્યાનું ફળ એ જ છે, આઠે પર આનંદ મારે, આઠે પર અહોભાવ મારે, આ સત્સંગ કર્યાનું ફળ છે. સત્સંગ કરવાથી આપણે અહોભાવમાં નથી જતા, અને સત્સંગ કરવાથી આપણું હૃદય લુખું થયું, સત્સંગ કરવાથી આપણે ભગવાનનું ભજન કરવાની જગ્યાએ બે ડગલા પાછળ હટ્યા, તો એનો અર્થ એ છે સત્સંગ આપણે જેવી રીતે કરવો જોઈએ એવી રીતે કર્યો નથી. અને બીજું કે એ સત્સંગ દ્વારા આપણે જે મેળવવાનું હતું એની આપણને ખબર નહોતી કે આ સત્સંગ દ્વારા મારે તો ભગવાન પ્રત્યેનો અહોભાવ મેળવવાનો છે, કે આ ભગવાન કેટલા દયાળુ કેટલા કૃપાળુ
જેને રામાનંદ સ્વામી પાસે બે વરદાન માગી લીધા, સાથોસાથ અંતકાળે પોતાના જનને લેવા આવે, પોતે આવે પાછા, રથ લાવે, વેલ લાવે, વિમાન લાવે, પાલખી લાવે, ગરુડ લાવે, જેવું જોઈએ એવું લાવે, જેવો ભગવાનનો ભક્ત સંકલ્પ કરે એવું લાવે, આવા દયાળુ મહારાજ એ મળ્યા છે ત્યારે એના પ્રત્યેનો અતિ અહોભાવ, ભગવાન પ્રત્યે અતિ અહોભાવમાં જીવવું, અહોભાવમાં જીવવાથી ભગવાનમાં જોડેલું રહેવાય. જ્યાં અહોભાવ નથી ને ત્યાં ભગવાનમાં જોડ, આપણને પીજામાં અહોભાવ થયો હોય તો સામા જોડાઈ રહેવાય, એ બનતા હોય ત્યારથી પીજામાં. કોઈને કોઈ ભોજન, એટલે કહેવાનો અર્થ કોઈ ભોજનની અંદર અહોભાવ હોય, ઓહો આજ તો લાડુ છે, આજ તો જલેબી છે, આજ તો આ છે, મજા આવશે, તો એ સતત અહોભાવમાં જોડાયેલો રહે, મજા આવશે, બહુ આનંદ આવશે. કોઈ જોવાની વસ્તુ હોય કે આજે તો જોવાની બહુ મજા આવશે. એવી જ રીતે આપણને અહોભાવને આનંદ જો ભગવાન મળ્યા છે એનો થાય તો સતત ભગવાનમાં અહોભાવથી જોડાયેલા રહેવાય. માટે ભગવાનમાં અખંડ જોડાઈને રહેવાય એના માટે અહોભાવ જીવનમાં બહુ જરૂરી છે. ભગવાન પ્રત્યેનો અહોભાવ ક્યારેય આપણો મટે નહીં, ભગવાનના સંતો અને ભક્તો પ્રત્યેનો અહોભાવ આપણો ક્યારેય મટે નહીં, એને સતત જાગતો રાખવો પડે. અને કેવી રીતે અહોહોપણું રહે બધું જ મહારાજે પ્રથમના 78માં વચનાવતમાં બતાવેલું છે, એને આપણે વાંચવું જોઈએ. એ પ્રથમના 78માં પ્રમાણે આપણા જીવનની અંદર આપણે એપ્લાય કરવું જોઈએ અને એવું આપણે કરીશું અને એવા અહોભાવમાં જ્યારે રહેશું ત્યારે અહીં સ્વામીની લખેલી કડી સાર્થક થાય. જૂથ જૂથ મિલે બહુ જન કે નિરખત નઈને નાથ, આનંદ આયો અતિ અંગમે સબે ભયે સનાથ, મનુષ્ય મૂલક મે ભી બહોત હે વાકા વાર નહીં પાર, જેહી નિરખત જગદીશ કો ધન્ય ધન્ય તેહી નર નાર. નિષ્કુળાન સ્વામી કે આ મૂલકની અંદર મનુષ્યની તો કોઈ ખોટ જ નથી. સદગુરુ જ્ઞાતીતાનંદ સ્વામી જેમ કે છે, દેશ દેશાંતર બોધ ફીરા મનુષ્ય કા બોધ સુકાળ, ઝાકું દેખે છાતી ઠરે વાકા પડ્યા દુકાળ. જેને જોઈને છાતી ઠરી જાય, જેને જોઈને એમ થાય કે વાહની ભક્તિ, વાહનો ધર્મ, વાહનો વૈરાગ્ય, વાહનું જ્ઞાન, આવાને જોવા માટે સ્વામી કે લાખો હજારો જોઈએ એમાં એક જ નીકળે છે. ઝાકું દેખી છાતી ઠરે, મનુષ્યનો દુષ્કાળ છે જ નહીં, મનુષ્ય તો ઢગલા બંધ છે, પણ જેને જોઈને છાતી ઠરી જાય, જેને જોઈને શાંતિ થઈ જાય એવા મનુષ્યની ખોટ છે. એટલે નિષ્કુળાન સ્વામી લખે છે, મનુષ્ય મૂલક મેહી બોથ હે વાકા નહીં પાર, જેહી નિરકત જગદીશ કુ ધન્ય ધન્ય તેહી નાર. જેને ભગવાનના દર્શન કર્યા છે ને એને ધન્ય છે. બાકી તો મનુષ્ય તો આ પૃથ્વી પર ઓછા નથી, પણ ભગવાનને જેને દર્શન કરી લીધા, ભગવાનના ઉપયોગમાં આવી ગયા, એ બધાય જીવનું સારું થઈ જાય. એક તાવી ગામની અંદર નાનજી કરીને ત્યાંનો નાનજી હાંડો કરીને કોળી રહેતો હતો, એને ગામ લોકોએ વર્તમાન લઈને સત્સંગી થવા કહ્યું. ત્યારે એ કે મારે કોઈ સત્સંગી કે સાધુથી વર્તમાન નથી લેવા, સ્વામિનારાયણ ભગવાન સામેથી વર્તમાન ધરાવે તો ધારીશ. નાનજી આવું કીધું. તે એકવાર મારા તાવીની સીમમાંથી પસાર થતા હતા, તે કોઈએ નાનજીને કહ્યું જો વર્તમાન ધરાવવા હોય તો દોડ. એને એવું નક્કી કર્યું મારે ભગવાનનાથે જ વર્તમાન ધરાવવા છે. તો કે આમ ભગવાન અહીંથી નીકળે છે, જા પેલા મહારાજ જાય છે. તે નાનજી એ વખતે સાંતી હાંકતો હતો, તે મૂકીને દોડ્યો અને દોડવાથી હાંફી ગયો બરાબર. તે મહારાજે સુરા ખાચરને કહ્યું કોઈ વાંસે દોડતું આવે છે આપણે ઊભા રહીએ. મહારાજ તો ચાલ્યા જતા હતા, પણ પેલો દોડીને આવતો હતો એટલે ઊભા રહ્યા. નાનજી પગે લાગીને કે હું કેટલા દિવસથી વાટ જોતો હતો કે મારે તમારા હાથથી વર્તમાન લેવા છે. શ્વાસ ચડેલો તે માંડ બોલી શક્યો. બ્રહ્મચારી ભેગા હતા તે કહે કોઈની પાસે પાણી હોય તો આપો વર્તમાન ધરાવવા માટે. તે મહારાજ કે બ્રહ્મચારી પાણીના ક્યાં કામે, અમારા કામે કે પાણી કા કામે, વર્તમાન ધરાવવામાં તમે છીએ જ ને, પાણીની શું જરૂર છે. એમ કહી નાનજીને હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યા જ્યાં અમે રહીએ છીએ ત્યાં તને તેડી જશું. ભગવાને નાનજીને કીધું જ્યાં અમે રહીએ છીએ ત્યાં તમને તેડી જઈશું.
એ આ તારા વર્તમાન. મહારાજ આમ તાળી દઈને કીધું કે આ તારા વર્તમાન. ત્યારે નાનજી કે મહારાજ મારે પૂજા કરવી છે. હવે પૂજા કરવી હોય તો પછી રેશમી ધોતી એટલે અબોટિયું કપડું ને બધું રાખવું પડે ને, એનું કેમ કરું? મહારાજ કે તમારે પૂજા ને અબોટિયા કઈ કામ નથી, રહેવા દો. ખાલી એટલું કરજો, શૌચ ક્રિયા સરખી કરજો, શૌચ ક્રિયા સરખી કરજો, પાણીનો લોટો લઈને જજો અને દેહ મૂકીશ ત્યારે હું તને તેડવા આવીશ. અને બધાને આશ્ચર્ય થયું કે એના મોટા ભાગ્ય કે જ્યારે એનો અંતકાળ આવવાનો થયો, બધાને થયું મહારાજે વળી આ કયા જુદા પ્રકારના વર્તમાન ધરાવ્યા, અમને તો 5 વર્તમાન આપ્યા અને આને તો ખાલી એટલું જ કીધું કે તું જ્યારે પણ શૌચ ક્રિયા કરવા જાય ત્યારે લોટો લઈને જજે ને ક્રિયા અરખી કરજે એટલે તારું કલ્યાણ. પણ ભગવાનના ઉપયોગમાં કોઈ પણ રીતે તો આવી જાય, કોઈ પણ મનુષ્ય આવી જાય, ભગવાનના દર્શન થઈ જાય, એના બહુ મોટા ભાગ્ય થાય છે. અહીં પીવડા ઘનશ્યામ મહારાજના દર્શન કોઈક જ વખત, કોઈક એક જ વખત આવીને કરી દીધા છે. બહારના પ્રાંતના હોય એને પણ વારે વારે ભગવાને ખેંચીને લાવે છે અને પોતાના દર્શન મહારાજ એને આપે છે. આવું ભગવાનના જેને દર્શન કર્યા એને ધન્ય છે. માટે ભગવાનને જ જોયા કરવા, વારે વારે ભગવાનની હામું જોવાની ટેવ પાડવી, વારે વારે ભગવાનને સંભાળવાની ટેવ પાડવી, એવું નિષ્કુળાનંદ સ્વામી ગુણગ્રાહક ગ્રંથની અંદર આપણને કહે છે. જેટલું વધારે દેખાય એટલું ભગવાનની સામે અખંડ જોઈ રહેવું. 71 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો, આવતીકાલે કહોટની ગેમ છે, સવારે 10:30 થી 11:30 દરમિયાન.